હેલો ફ્રેન્ડ્સ, ક્રિષ્ણા એકેડમી કેબી જાડેજા. આજે આપણે ધોરણ 10 ગણિત વિષય ગણિત છે સ્વાધ્યાય 1.2, જેમાં આપણે દાખલા નંબર 1 ના 1, 2, 3 દાખલા નંબર જોયા છે. વૃક્ષની રીતે આપણે અવયવ અવિભાજ્ય પાડવાના છે. તો હવે દાખલા નંબર આજે આપણે 4 અને 5 જોશું. રકમ ક્યાં છે? તો મિત્રો, પેલા અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં છે એ તમારે લર્ન કરી લેવાનું છે. 2, 3, 5 જે એક જ પાડામાં આવતા એકુના પાડામાં એને અવિભાજ્ય અવયવ ક્યાંય લખેલા જ છે, 1 થી 50 સુધીના. હવે આપણે 5005 આ દાખલો ચોથો છે. આની પેલા 1 થી 3 દાખલા મુકાઈ ગયા છે. વૃક્ષની રીતે અવયવ પાડવાના છે ત્રી રીતે, બરાબર. આપણે જોઈએ કે 5005 ના અવયવ કઈ રીતે પડે અવિભાજ્ય અવયવ. તો છેલ્લે 5 નંબર છે એટલે કે એકી સંખ્યા છે, એટલે પેલા 2 થી આવે નહીં, બરાબર. 2 થી હોય તો 2 થી થાય. પછી 3 થી ભાગ આવે તેના માટે નિયમ છે કે 3 નો સરવાળો થવો જોઈએ. 5 ને 5 10, સરવાળો 10 થયો હોય 3 ના પાડામાં આવતો નથી. 5 ને 5 10 એ 3 ના પાડામાં આવે નહીં, એટલે 3 થી પણ હાલશે નહીં ભાગ, બરાબર. હવે 5 તો છેલ્લે 0 ને 5 હોય તો 5 થી હાલે. તો સીધો આપણે 5005 ના અવયવ કાઢવા હોય તો 5005 ભાગ્યા 5 એ સાઈડમાં કરશું, પણ ભાગાકાર કરવો પડશે. 5000 ભાગ્યા 5 સીધા 5, 5 થી અવિભાજ્ય થી ચલાવશું. 5 એકા 5, 0 ઉપર ઉતરે 0, તો ઉપર થી ઉલારીએ ને ભાગ બરાબર ઉતારીએ, ભાગ નહીં લો તો ભાગમાં પડ્યો 0. બીજી વાર 0 ઉતાર્યો, ભાગ હાલતો નથી, ભાગમાં પડ્યો 0. 5 ઉતાર્યો તો 5 એકા 5, ભાગ હાલી ગયો છે. શેષ 0 આવે એટલે ભાગ હાલી ગયો છે. 1001 આવ્યા તો 5 વડે અવિભાજ્ય સંખ્યા છે. 5 વડે 2 થી નાખ્યો 3 થી નાખ્યો સીધા 5 થી આવ્યો તો કેટલા આવ્યા? 1001. તો 1001 આવ્યા છે મિત્રો, 1001 થયા છે. હવે અહીં છેલ્લો આપણે જોવાનો એકી સંખ્યા છે તો 5 થી ભાગ હાલશે નહીં. કારણ શું છે? કારણ એવું છે, 0 ને 5 છેલ્લે હોય ને તો જ 5 ના પાડામાં આવે. 0 ને 5 હોય તો જ 5 ના પાડામાં આવે. 5 નો વારો પૂરો થઈ ગયો. હવે 5 પછી કયો આવશે? 7 નો વારો. તો 7 નો વારો તો 7 વડે આપણે ટ્રાય કરવાની છે. ભાગ ચાલે છે કે કેમ, ભાગ ચાલે છે કે કેમ, તો આપણે ટ્રાય કરીએ. 1001 તો 1001 ભાગ્યા 7, 7 એકા 7, 10 માં 7 જાય તો 3 વધ્યા, ઉપર શું ત્યારે 0, તો 7 ચોક 28 થયા, 2 વધ્યા, ઉપર શું ત્યારે 1, 7 તેરી 21, તો ભાગ આવી ગયો છે, 0 શેષ આવી ગઈ છે. 1001 ભાગ્યા 7 બરાબર, અહીં શું આવશે? 7 આવશે. તો 1001 ભાગ્યા 7 કરીએ તો કેટલા આવશે? 143 આવશે. કેટલા આવશે? 143 આવશે. હવે 143 છે મિત્રો, બરાબર. તો હવે ફરીથી એકવાર આપણે ચેક કરવું પડે કે 7 વડે ચાલશે કે કેમ. જો 7 વડે નહીં હાલે તો પછી 11 વડે, 11 ના હાલે તો 13 વડે. તો એકવાર આપણે જોઈ, 7 વડે ચાલે છે કે નહીં કેમ. તો 143 છે ને 7 વડે ભાગ ચાલે છે કે કેમ ચેક કરી લઈ. 7 2 14, 0 0, 3 ઉતાર્યા તો 7 એકા 7 ભાગ હાલતો નથી. તો આ 143 ભાગ્યા 7 થતા નથી. તો 7 પછી કોનો વારો આવશે? 7 પછી 11 નો વારો આવશે. તો 11 વડે ચેક કરવું પડે. 143 ભાગ્યા 11 કરીએ, 143 ભાગ્યા 11, તો 11 એકા 11, 14 માંથી 11 જાય તો 3 વધ્યા, ઉપર થી ઉતાર્યા 3, 11 તેરી 33 હાલી ગયો છે. તો 11 × 13 કેટલા થશે? 143 નો અવયવ ક્યાં થશે? 143 નો અવયવ 11 × 13. અહીંયા દાખલો પૂરો થાય છે, કારણ કે 5, 7, 11 ને 13 અવિભાજ્ય અવયવ છે. 5, 7, 11 ને 13 આ બધા અવિભાજ્ય અવયવ આવી ગયા છે, એટલે દાખલો પૂરો થાય છે. તો 5005 ના ગુણાકારની રીતે અવયવ લખવાય તો કેવી રીતના લખાય? 5005 બરાબર, બધા એક એક વાર છે, 5 એક વાર 7 એક વાર 11 એક વાર ને 13 એક વાર, 5 × 7 × 11 × 13. તો એક દાખલો પૂરો થયો, ચોથો. 5005 ના અવયવ કેટલા છે? બરાબર 5, 7, 11 અને 13. હવે આપણે બીજી રકમ મૂકેલી જ છે, 7429 બરાબર.
ફ્રેન્ડ્સ હવે અહીંયા આપણે જોઈએ તો 9 છે તો એકી છે, તો એકી એટલે 2 થી તો ચાલશે નહીં, તો એનો સરવાળો કરો. 3 થી જો આપણે ભાગ લાવો તો 3 થી ભાગ લે તો સરવાળો કરો, 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 22 થાય છે. 22 થાય 3 ના પાડામાં આવતા નથી એટલે 3 થી પણ ભાગ હાલવાનો નથી. પછી 5 નો વારો આવશે તો 5 માટે શું નિયમ છે, 0 ને 5 હોય અમે છે ને એટલે 5 થી પણ નહીં હાલે, તો 7 માટે ટ્રાય કરવાની છે. આમાં તો ફ્રેન્ડ્સ આમાં તમે 7 થી ટ્રાય કરશો તો 0 શેષ આવશે નહીં, 7 થી 11 થી 13 થી આમાં ક્યાંય પણ ભાગવાના નથી. પછી તમારે 17 થી ટ્રાય કરવાની છે, 19 થી ટ્રાય કરવાની છે, બરાબર. તો પેલા આપણે પેલા તો હવે તમને ખબર પડી ગઈ કે એકી સંખ્યા છે એટલે 2 થી નહીં હાલે, પછી સરવાળો 3 ના પાડામાં આવતો 3 થી નહીં હાલે, 0 ને 5 ને 5 થી નહીં હાલે. પછી તમે 7 થી કરશો તો 0 શેષ આવશે નહીં, 11 થી કરશો તો પણ 0 શેષ આવશે નહીં, 13 થી આને ભાગાકાર કરશો તો પણ 0 શેષ આવશે નહીં, સીધા 17 આવશે. કેમ આવશે? સીધા 17 થી હાલશે. ભાગ આપણે જોઈએ 17 થી આવે છે કે નહીં, 76 બરાબર 29 છે તો 17 થી સીધો ભાગ હાલશે. 11 થી 13 થી બરાબર હલવાના નથી, 17 થી આપણે જોઈએ તો 17 ચોક 68, 17 ચોક કેટલા થાય 68, 76 માંથી 68 જાય તો કેટલા રહે 6, કેટલા રહેશે 6, ઉપર થયું ધારા 2, 17 તેરી 51, 17 તેરી કેટલા થશે 51, 62 માંથી 51 જાય તો 11, ઉપર થયું ધારા 9, તો 17 છ 102, 17 સત 119, 17 સત કેટલા થશે 119. તો અહીંયા 0 શેષ આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ 7429 નો સીધો 2 3 5 7 11 13 ચાલવો નથી, સીધો 17 થી હાલવાનો છે. 17 થી હલાવશો એટલે 437 આવશે. અહીં 17 લખવાના નહીં, કેટલા લખવાના 437. પછી તમારે ફરી એકવાર 17 થી હાલે કે નહીં ચેક કરી લેવાનું, પણ હાલવાનો નથી, છતાં આપણે ચેક કરી લઈશું. સત્તર પચાસ પંચ્યાસી હલો, તો 12 વેચા બરાબર ઉતારવાનું તો છે નહીં એટલે ભાગ હલવાનો નથી, 0 શેષ આવવાની નથી, તો 17 થી આવવાનો નથી, 17 થી આવવાનો ભાગ નહીં આવે. 17 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? 19 થી આપણે ભાગ લાવી, તો 19 થી ટ્રાય કરીએ આપણે 437 ભાગ્યા 17 પછી કયો ભાગ લેવાનો છે? 19 અવિભાજ્ય લેવાનો છે, 19 2 38, 43 માંથી 38 જાય તો 5 વધે, 7 ઉપર થયું તારા અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણો દાખલો પૂરો થાય છે. તો 4,729 ના અવયવ ક્યાં થયા? સીધો 17 ભાગ આવશે, 17 વડે ભાગાકાર કરશો એટલે 437 આવશે. પછી 17 પાછો નહીં આવે એના પછી 19 ભાગાકાર કરશો તો 23 આવશે. કેટલા આવશે? શેષ 0 વધે તો જ બરાબર, બરાબર. તો 19 × 23 એટલે 423 કહેવાય છે. અવિભાજ્ય અવયવ આવી ગયો એટલે દાખલો થઈ ગયો પૂરો. તો 7,429 બરાબર ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. તો 17 × 19 × 23 અહીંયા 5મા નંબરનો દાખલો પણ પૂરો થયો છે મિત્રો. હવે એક આપણે ઉદાહરણનો દાખલો જોઈએ, ટેક્સ્ટબુકનો છે. આઠ હજાર પાંચસો ને એસી. હવે મિત્રો આપણે જોઈએ તો
અહીંયા શૂન્ય છે એટલે બેકી છે, બેકી ચાલુ, બેકી ચાલશે ભાગ, એટલે આપણે શેકી નાખીએ. જીરો છે એટલે બે થી તો ચાલે જ, બે મીકા તો બે થી ભાગાકાર કરી લેવાનો, બરાબર, બે થી ભાગાકાર કરી લેવાનો. અહીં જોવાનું છે આપણે, 85,6, 85,8,500 છે, પેલા 8,000 ને અડધા કેટલા થાય, 8,000 ને અડધા 4,000, ડાયરેક્ટ આપણે કરીએ તો શું થશે, 4,000, 58 ને અડધા 29 એટલે 290 થાય, 580 ને 290, 0, 9, 2, 42, 90 થાય, કેટલા થશે, 42, 90, બરાબર. બે થી ભાગાકાર કરી નાખો તો પણ ચાલે, બે થી ભાગાકાર કરવો હોય તો આ રીતે કરી નાખવાનો છે, 42, 90 આવશે. તો 85, 80 ભાગ્યા 2, 2 4 8, 0 5 2 4, 1 8, 2 9 18, 0 2 4, ઉપર થી ઉતાર્યો 0, ભાગને આવ્યો તો ભાગમાં પડે છે 42, 90 થઈ ગયા. હવે ફરી એક વાર 0 છે તો ફરી પાછા 2 થી ભાગ હશે, કેટલો હશે, 2 થી ભાગ હાલવાનો છે, બેતાલીસ 90 છે તો ભાગ્યા 2 કરીએ, તો અહીંયા 2 2 4 થશે, 0 2 ઉતાર્યા, 2 કા 2, 0 ઉપર શું ઉતાર્યા, 9 2 4 8, 1 હોય તો ઉપર શું ઉતાર્યો, 0 2 5 10, ભાગાલી ગયો છે, 21 45, કેટલા થશે, 21 45, 2 કેટલા થશે, 2 થશે 21 45, ફ્રેન્ડ્સ અહીંયા આપણે 5 આવી ગયા છે. હવે તો 2 ના પાડમાં 5 આવવાના નથી, એટલે હવે 2 પછી 3 નો વારો આવે તો 3 થી આપણે ચેક કરવું હોય કે ભાગ ચાલે છે કે નહીં, તો સરવાળો કરો, 5 ને 4 9, 9 ને 1 10, 10 ને 2 12, આનો સરવાળો 12 થયો તો 3 ના પાડમાં આવશે, 3 વડે ભાગાકાર થશે. તો જોઈએ, 21 45, 21 45 ભાગ્યા 3, તો 3 7 21, 0 થઈ ગયો, ઉપર થો તેરા 4, 3 1 3, 1 હોય તો ઉપર થો તેરા 5, 3 5 15, 0 આવી ગયો, ભાગ ચાલી ગયો છે 3 થી. તો હવે આપણે કેટલા મૂકશે, 715. હવે 5 ને 6, 6 ને 7, 13, હવે 3 થી હાલવાનું નથી, 3 થી હાલશે નહીં, કારણ કે સરવાળો 7 ને 1 8, 8 ને 5 13, 13 ઇતર ના પાડામાં આવતો નથી, તો 5 છે તો 5 ના પાડામાં આવશે, ક્યાં આવશે, 5 ના પાડામાં આવશે. હવે 715 આપણે કરીએ, 715 ભાગ્યા કરીએ 5 કરીએ તો આવી જશે, 5 1 5, 2 વધ્યા 1 ઉતાર્યો, 5 6 20, 1 હોય તો ઉપર થી ઉતાર્યા 5 5 3 15, તો ભાગ હાલી ગયો છે. તો 5 વડે ભાગ, 715 ભાગ્યા 5 કરો તો કેટલા આવશે, 143 આવશે, કેટલા આવશે, 143. ફ્રેન્ડ્સ અહીંયા પણ આપણે 143 લેવા, તો કેટલા આવ્યા હતા, 11 × 13 અહીંયા આવી ગયું છે, અહીંયા પણ 143 લેવા, તો છેલ્લે હું આવ્યું તો 11 × 13 આવશે, છેલ્લે છેલ્લે 11 × 13, 100 પછી 5 થી, પછી 0 ને 5 નથી, 5 થી ના આવે પછી 7 થી ટ્રાય કરવાની, નહીં આવે પણ 11 થી ચાલી જશે, આપણે કરેલ જ છે ઓલરેડી, આ દાખલામાં કરેલ જ છે, 143 તો 11 × 13 આવશે, 11 × 13 આવશે, 143 એટલે શું થશે, 11 × 13, બરાબર, આપણે અહીં કરેલું જ છે, 143 હોય તો 11 × 13 થશે, 11 વડે ભાગશો એટલે 13 ઉપર આવશે, એટલે 11 × 13. હવે 2 2 3 5 11 ને 13, 2 છે
પછી ત્રણ છે, પાંચ છે, અગિયાર છે અને તેર છે. આ બધી અવિભાજ્ય અવયવ થઈ ગયા. 8,580 ના આ ઉદાહરણનો દાખલો છે ટેક્સ્ટ બુક નો. કેટલા થશે? 8,580 એના અવયવ કેટલા થયા? બરાબર બે બે વાર છે, બે બે વાર, ત્રણ એક વાર, પાંચ એક વાર, અગિયાર એક વાર, તેર પણ એક વાર છે. બરાબર કપાતું નથી ને, જોઈ રહ્યું છું મોબાઈલમાં, કપાતો નથી ને વિડીયો. હા બરાબર આવી ગયું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે 8,580 ના કેટલા ગયા અત્યાર? બે બે ત્રણ પાંચ અગિયાર ને તેર, આ બધા અવિભાજ્ય લાઈન આવી જાય સુધી. આપણા વિડીયો પૂરો થયો છે, આપણે બીજો વિડીયો છે. તો મિત્રો તમે આ ક્રિષ્ના એકેડેમી છે 1976 નાખજો, એટલે ક્રિષ્ના એકેડેમી ઇંગ્લિશમાં નાખજો, ક્રિષ્ના એકેડેમી 1976, એટલે તમારે બરાબર 1976 નાખશો એટલે આવી જશે વિડીયો. ક્રિષ્ના એકેડેમી પાછળ શું નાખવાનું છે? 1976 બરાબર, કઈ સ્પેસ મૂકવાની નથી. તમે સબસ્ક્રાઈબ કરી લેજો ક્રિષ્ના એકેડેમી. પણ પીળો સિમ્બોલ આવશે કાનુડા વાળો, તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. આના પછી આપણે બીજા પણ વિડીયો અવયવના મૂકશું. ઓકે, થેન્ક યુ.